वर्षना अंदर हमें वोर्डनी भरूच शहरनी भी विकासनी प्रक्रिया है विकासनी गति है तेने वधारवा माटे अमे पूरेपूरी मेहनत करीशुं। अमारा सभ्यश्रीए जे पण अमारी साथे साथ सहकार आप्यो अने आटली परिस्थिति गुजरातनी खराब छे एनी अंदर आखा शहरनी परिस्थिति आपणे बचावी शक्या वोर्डनी पेनल बचावी शक्या एनो अमने बहु खुशी छे। अमारा वोर्डना जे मतदारों छे एमने अमने घणो सपोर्ट करेलो छे। अमारा पांच वर्षनी जे कामगीरी हती चारे चार काउंसिलरे खभेटी खभा मिलावीने काम कर्युं तेनो जस्ट अमने आपेलो छे। નગરપાલિકાની પૂર્ણ થઈ ચૂંટણી, લોકોને મળ્યા નવા નગરસેવકો। નગરસેવકોને પાંચ વર્ષ દોડતા રાખવાની જવાબદારી હવે આપણી। શું તમારો નગરસેવક પાર ઉતરશે તમારી કસોટીમાંથી? સેવાના નામે મત માંગનારા નગરસેવકનું ભવિષ્ય માટે શું છે આયોજન? ખખડધજ રસ્તાઓ અને ઉભરાતી ગટરોની ઉકેલાશે સમસ્યા। બંધ સ્ટ્રીટ લાઇટો અને બગીચાઓની કરાશે મરામત। તમારા વોર્ડમાં વધશે સુવિધા કે પછી રહેશે નરકાગારની સ્થિતિ? અમે તમને બતાવીશું તમે ચૂંટેલા નગરસેવક છે કેટલા સક્રિય। જુઓ અમારો વિશેષ કાર્યક્રમ નગરસેવકોની પાઠશાળા। નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે। જે ઉમેદવારો છે તે ઉમેદવારો વિજેતા બન્યા બાદ રિલેક્સ મૂડમાં આવી ગયા છે, ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા સ્પેશિયલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે। આપણી સાથે જે વિજેતા જે નગરસેવકો છે તેમની સાથે વાત કરીશું કે આવનારા દિવસોમાં તેઓ નગરના વિકાસ માટે પોતાના વોર્ડના વિકાસ માટે કઈ રીતે કાર્યરત રહેશે। આજે આપણી સાથે ભરૂચ નગરસેવક સદનના વોર્ડ નંબર 1 અને 2ના નગરસેવકો છે, તેમની સાથે આ અંગેની ચર્ચા કરીશું। સૌ પ્રથમ આપણે જે વોર્ડ નંબર 2ના નગરસેવક છે શમશાદ અલી સૈયદ, તેમની સાથે વાત કરીશું। શમશાદભાઈ, કેવું ઓલ રિલેક્સ હવે ચૂંટણી પછી કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ, કેમ કે ઘણા ટાઈમથી શહેરના સંગઠન જોડે નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારથી કામે લાગેલા હતા અને જે રીતે પબ્લિકે સમર્થન આપ્યું છે અને પબ્લિકે જે બી રિઝલ્ટ આપ્યું છે તેને અમે સ્વીકારીને આગળના જે વર્ષના અંદર હવે વોર્ડની અને ભરૂચ શહેરની જે બી વિકાસની પ્રક્રિયા છે વિકાસની ગતિ છે તેને વધારવા માટે અમે પૂરેપૂરી મહેનત કરીશું। સલીમભાઈ, તમને પૂછવા માગીશ, કેવું રહ્યું આખી ઇલેક્શન, કેવો અનુભવ રહ્યો? સામાન્ય રીતે ત્રણ તમને અનુભવથી ચોથી તમને એક નવો એક અનુભવ મળ્યો, ટ્રાઇંગલ હતું। સામાન્ય બીજેપી કોંગ્રેસ સીધું લડે છે, આ વખત ટ્રાઇંગલ હતું, એક અપક્ષી હતો, ઘણું બધું શીખવાનું મળ્યું। પણ ભરૂચ અમારા વોર્ડની પ્રજાએ અમારા આગેવાનોએ જે અમારી સાથે અમારા 15 વર્ષના કામો છેલ્લા 5 વર્ષના કામો અમારા સભ્યશ્રીઓએ જે પણ અમારી સાથે સાથ સહકાર આપ્યો અને આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે એની અંદર આખા શહેરની પરિસ્થિતિ આપણે બચાવી શક્યા, વોર્ડની પેનલ બચાવી શક્યા એનો અમને બહુ ખુશી છે। ઇબ્રાહીમભાઈ, તમને પૂછવા માગીશ, તમે એક વયસ્ક નગરસેવક છો, આખી ચૂંટણી દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો? થાક હવે ઓછો થયો? બિલકુલ, ઇલેક્શન પછી 2 દિવસ જે મહિલા તેમાં અમે આરામ કર્યો અને અત્યારે બિલકુલ આરામનો માહોલમાં બેઠા છે એવો અમને અહેસાસ થઈ ગયો અને ઇલેક્શન ઘણું સારી રીતના થયું। લોકોએ ખૂબ શાંતિથી પોલીસે પર સહકાર સારો આપેલો છે અને ભરૂચમાં સંપૂર્ણ શાંતિથી ઇલેક્શન થઈ ગયું। અમારા વોર્ડના જે મતદારો છે એમણે અમને ઘણો સપોર્ટ કરેલો છે। અમારા 5 વર્ષની જે કામગીરી હતી ચારે ચાર કાઉન્સિલરે ખભેટી ખભા મિલાવીને કામ કર્યું તેનો જસ્ટ અમને આપેલો છે અને જે 5 વર્ષ અમને બીજા આપેલા છે એના માટે અમે પ્રશ્નો જે એમના છે, પ્રાણ પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે, જીઓડીસી ગટર લાઇનના છે, રોડોના હજુ અમુક વસ્તુઓ બનાવવાના બાકી છે, એના ઉપર અમે પૂરેપૂરું પ્રાધાન્ય આપીશું। હેમુભાઈ, બીજી તમે જે આ વખતે પણ ચૂંટણી લડ્યા, અગાઉની ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણી કેવી રહી? અગાઉની સરખામણી આ ચૂંટણી થોડી ટફ રહી, એમાં એવું છે કે ભાઈ નવી નવી પાર્ટીઓ જનતા પક્ષથી લઈને બધા જ આ વખતે વોર્ડ નંબર 1 જે કોંગ્રેસનો ગઢ ગણાતો હોય એને લઈને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। MIM પાર્ટી આવી, જનતા પક્ષ આવ્યા અને ભારતીય જનતા પાર્ટી, એને વટાવીને અમારે આજે અમે લીડ કાઢી છે એ અમારા માનવંતા જે અમારા મતદાતાઓ છે જેને વિશ્વાસ મૂક્યો છે હર હંમેશા એમને, અમે એમની વચ્ચે રહીને એમાં પ્રાણ પ્રશ્નોના જે કંઈ નાના મોટા ઉકેલ છે એ વિપક્ષ તરીકે અમે મજબૂત રીતે એમને વાચા આપી છે, જે કંઈ પણ કામગીરી છે એને બિડાવી છે।
મતદાતાઓએ તમામ જે વિજેતા નગરસેવકો છે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે સલીમભાઈ તમને પૂછવા માંગીશ કે હવે તમારા વોર્ડના કયા પ્રશ્નો છે એને હલ કરવા તમારા દ્વારા કયા પ્રયાસો થશે? ખાસ પ્રશ્ન અમારો ડુંગળી ટાંકીથી જળાશય થઈ ગયો છે, ત્યાં પછીનો એક પ્રશ્ન છે પાણીનું પ્રેશર નથી મળતું, લાંબા ગાળા સુધી પાણી મળતું નથી. નનુમ્યા ઝુંપડપટ્ટી વિસ્તાર છે કે સંતોષ સિટી નોરાની છે, ગોકુળનગર વિસ્તાર છે, બહુ મોટો પ્રશ્ન છે. આ બાબતે નગરપાલિકા દ્વારા એક નવી ટાંકીનું પ્રપોઝલ થઈ ગયું છે, પણ ગાંધીનગર પછી સોલ્વ નથી થયું. એ બાબતે આજે જ અમે બધા કોર્પોરેટરોએ, અમારા વિરોધ પક્ષના માજી નેતા સંસદભાઈ છે, મસૂરો મિટિંગ કરી છે અને આજે જ અમે ડેલિગેશન લઈને આ બાબતે ડિસ્કસ સીઓ સાહેબ જોડે કરવાના છે. એ મોટો મોટો પ્રશ્ન પાણીનો છે. ત્યાર પછીના જે રોડ રસ્તાના ટ્રાફિકના પ્રશ્નો છે, વોર્ડમાં અમે ડોર ટુ ડોર જે કરેલું છે એમાં જે લોકોના પ્રશ્નો આવેલા છે એને અમે ખાસ પ્રયોજન આપવાના છે. ને અમે તો બીજી ભાષામાં કે ચાલુ ઇલેક્શનમાં એ કોર્પોરેટર રીતે કામ ચાલુ જ હતું. લોકોના જે પ્રાણ પ્રશ્નો આવતા હતા, જે ફરિયાદો આવતી હતી એને ચાલુ ઇલેક્શન એ ફોલોઅપ લેતા હતા. એટલે અમે કન્ટિન્યુ જ છે, અમે કોઈ આરામ રેસ્ટના મૂળમાં નથી. કોર્પોરેટર કોઈના રેસ્ટ કરતો ના હોય, નગરપાલિકાના સભ્ય 24 કલાક આની અંદર ગૂંથાયેલો જ રહે છે ને એના હિસાબે ભરૂચ શહેરમાં કે અમારા વોર્ડમાં અમે ફરીથી રિપીટ થયા છે. ઇબ્રાહિમ, હું તમને પૂછવા માંગીશ તમારા વોર્ડના કયા પ્રશ્નો છે અને શું લાગે છે કઈ રીતે તમે એને હલ કરશો? અમારા વોર્ડમાં પણ જે સલીમભાઈ બતાવ્યું તે જ મોટામાં મોટો પ્રશ્ન છે. ઉનાળો આવી રહેલો છે, રમઝાન આવી રહેલી છે, પાણીનો પ્રશ્ન ટોપ પર રહેશે જ, કારણ કે ટાંકી સપ્ટેમ્બર મહિનામાં ભરી ગયેલી છે. અત્યાર સુધીનું કોઈ કામકાજ થયું હોય એવું જોવાતું નથી. એટલે આજે અમે સીઓ સાહેબ પાસે જઈને એ જ અપડેટ લેવાના છે કે ટાંકી વિશે કેટલું કામ આગળ ચાલ્યું છે, એનો પ્રોસેસ કેટલો ચાલે છે અને કેટલા સમયમાં બનશે, જેથી કરીને લોકોની જે મોટામાં મોટી પાણીની સમસ્યા છે એ દૂર કરવા અમે પૂરેપૂરા પ્રયત્નો આ 5 વર્ષમાં કરીશું. સંસદભાઈ, ખાસ કરીને નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તમે જે કોર્પોરેટરો છે બધા કોંગ્રેસના છો, તો તમારું જે વિકાસના કામો છે તે પૂર્ણ થાય તે માટે કેવા પ્રયાસો કરાશે? ઘણા વિકાસના કામો હમણાં અધૂરા છે, કેમ કે 5 વર્ષની જે ટર્મ મળેલી હતી એ મળેલી ટર્મના અંદર એક મજબૂત વિપક્ષ તરીકે તમામ સભ્યોએ રજૂઆત કરી, વિરોધ કરી અને પોતાની વિસ્તારની ગ્રાન્ટ લેવામાં સફળતા મેળવી હતી. એના માટે આંદોલનો બી કરેલા હતા અને હવે જે 5 વર્ષ બીજા મળેલા છે અમને, એના અંદર જે રીતે કીધું અમારા સાથી સભ્યોએ કે સૌથી મુખ્ય બાબત પાણીની છે, કેમ કે પાણીની ટાંકી જ્યારે ડુંગળી પાણીની ટાંકી આખા ભરૂચ શહેરની સૌથી મોટી ટાંકી એ જ્યારે ધરાશાયી થઈ પડી એના બી આજે 6 થી 8 મહિના થવા આવ્યા, પણ નગરપાલિકા તંત્ર દ્વારા એવું કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. ટાંકી મંજૂર થઈ ગઈ પણ એના પછી એને બનવા માટેની કોઈ પ્રક્રિયા મંજૂર નહીં થઈ. આગળ વિકાસના જે કામો છે ભરૂચ શહેરના અંદર, ખાસ કરીને શહેરની વાત કરું, શહેરની અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની. ટ્રાફિકની સમસ્યા માટે બી ઘણી વખત નગરપાલિકાના અંદર ઠરાવો થયા છે. હોકર ઝોન માટે મદીના હોટલ પાસેનો જે ટ્રાફિક છે અમારો ભરૂચ શહેરના અંદર, એ ટ્રાફિક એ રસ્તો પહોળો કરવા માટે બી મંજૂરી મળી ગઈ છે, પણ નગરપાલિકા ખાલી ને ખાલી આ તંત્રે મંજૂરી લીધીને ઠરાવો કરેલા છે. એની આગળની પ્રક્રિયા હજુ સુધી ચોપડાની બહાર નીકળી જ નથી. એટલે ખાસ અમારો પ્રયત્ન એ જ રહેશે. સમસ્યાઓ છે શહેરની, વોર્ડની સમસ્યાઓ તો છે જ અમારી, અને એની સાથે સાથે ભરૂચ શહેરને બી એક મજબૂત વિપક્ષ કઈ રીતે આપી શકીએ અને ભરૂચ શહેરને કઈ રીતે વિકાસ કરી શકીએ તેના અંદર બી અમારી ભૂમિકા બહુ સારી રહેશે અને સ્પષ્ટ રહેશે. કેમ કે ભરૂચના અંદર ટ્રાફિક સમસ્યા હોય, રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, ગંદકીનો પ્રશ્ન હોય, તમે જોયું હશે કે આટલા વર્ષથી શાસન છે ભારતીય જનતા પાર્ટીનું તો પણ ગટરો ખુલ્લી છે, ચોમાસાના અંદર લોકો ગટરમાં ખાપકે છે. એટલે એવા ઘણા પ્રશ્નો છે. આ વખતે મજબૂત વિપક્ષ તરીકે અમે સૌ સભ્યોએ જે રીતે પ્રજાએ અમને જે જનાદેશ આપેલો છે એ જનાદેશ પ્રમાણે અમે કામગીરી કરીશું. હિમુભાઈ, તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસ દ્વારા દર વખતે આક્ષેપ કરવામાં આવે છે કે નગરપાલિકાના જે સત્તાધીશો છે તેમના દ્વારા પશ્ચિમ વિસ્તારના રહીશો સાથે અન્યાય થાય છે, આ અન્યાય દૂર કરવા માટે તમારા કેવા પ્રયત્નો રહેશે? ચોક્કસપણે આપણો પ્રશ્નને આવકારું છું કે ખરેખર અન્યાય થાય છે. પહેલી વાત તો હું આપણા માધ્યમથી એમને જણાવું છું કે આ જે કંઈક નગરપાલિકા ચાલે છે લોકોના ટેક્સીસ દ્વારા ચાલે છે, પાણીનો હોય કે પછી જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટની વાત આવેલી તો અમે એમને ઠરાવમાં અમે સર્વાનુમતે એમને પાણીનો ટેક્સ વધારવા માટે અને હાઉસ ટેક્સ વધારવા માટે સંમતિ આપેલી. કેમ કે બધી વખત આપણે બી વિચારતા હોય વિપક્ષમાં રહીને કે અમને બી એટલી તો એ છે કે સેન્સ છે કે ભાઈ ભરૂચનું ડેવલપિંગ થવું જોઈએ, બરાબર છે. એના માટે પણ આજે પણ આપણા માટે 25 કરોડ જેવા
પાણીના પૈસા બાકી છે નગરપાલિકાના, તો આ એ જે સુશાંતની વાત કરે છે આ અહીંયા તમારી સમક્ષ આ વસ્તુ છે. એટલે પહેલાં પહેલાં જે ડેવલપમેન્ટની વાત છે, અમારા જે વોર્ડની વાતો છે એ ગંદકીના પ્રશ્નો છે. આજે અમારો એક અહીંયા સ્લમ એરિયો છે, આજ દિવસ સુધી લાખો રૂપિયા પ્રિમોશન કામગીરીના વપરાય છે પણ નનુમિયાની કાંસ આજે પણ સાફ થતી નથી. બે નંબરની જે મોટી મોટી કાંસ છે એ સાફ નથી. ચાર રસ્તાનો પ્રશ્ન તમે જુઓ એ હલ થતો નથી. એટલે જે કંઈ પણ જે શાસન કરી રહ્યા છે એ શાસનને આજે આ વખતે અમે મજબૂત વિપક્ષ તરીકે ઉગ્ર આંદોલનો કરીને જે કંઈ પણ કરવાના છે તે કરીશું, અને ભરૂચની જનતાને વિપક્ષ તરીકે અમને જે આવકારેલા છે એને અમે સાર્થક કરીશું. તમામ સભ્યો કહી રહ્યા છે કે વિપક્ષ તરીકે જે તેમને જવાબદારી આપવામાં આવી છે તે તેઓ પૂર્ણ કરશે. સલીમભાઈ, આપ ઘણા સમયથી રાજકારણમાં છો, આ એક ચૂંટણી એવી હતી કે જે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ પ્રથમ ચૂંટણી હતી, તો એમની ખોટ કેટલી વર્તાય આ ચૂંટણીમાં? મારું મોહમ્મદભાઈની જેટલી ખોટ આ વખતે ને હજુ પણ જેટલી સાર છે એ ખોટ પુરાવી નથી. જે સંગઠન લેવલ પર સાહેબ નીચલા લેવલના સુધી ઇલેક્શન દરમિયાન જે કોર્ડિનેટ કરતા હતા એનો અભાવ આ વખતે જિલ્લામાં કે ગુજરાતમાં પડેલો છે. આપણે એવી આશા રાખીએ કે આવનાર સમયમાં એ ખોટ ભરપાઈ થાય અને ફરીથી કોંગ્રેસ બેઠી થાય, ફરીથી કોંગ્રેસમાં એક જુસ્સો આવે એવી આપણે આશા રાખીએ, અને જિલ્લાના અને શહેરના કોંગ્રેસના આગેવાનો ફરીથી આ બાબતે વિમર્શ કરી અને નવી મજબૂત પ્રતિનિધિત્વ ઊભું થાય એવી અમે કોશિશ કરીશું. આ ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકામાં જે રીતે કોંગ્રેસનો દેખાવ રહ્યો છે, પરંતુ બાકીની જે નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો એટલો સારો દેખાવ નથી રહ્યો. સંસદભાઈ, ભરૂચ જિલ્લાની જે નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં માત્ર ભરૂચ નગરપાલિકા જેવી છે કે જેમાં કોંગ્રેસના આટલા જે ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે, તો આનું શું કારણ? એનું ખાસ કરીને કહી શકાય કે જે રીતે વર્ષોથી કોંગ્રેસ તરફી જે વોર્ડ રહ્યા છે અને વર્ષોથી લોકો જાણે જ છે કે વિપક્ષમાં રહીને 25-25 વર્ષથી વિપક્ષમાં રહીને બી અમારા વિસ્તારના સભ્યોએ જે રીતે શાસક પક્ષની સામે વિસ્તારના અંદર વિકાસના કાર્યો કરેલા છે તેને પ્રાધાન્ય આપેલું છે પબ્લિકે આ રિઝલ્ટ પ્રત્યે, એવું લાગી રહ્યું છે. અને સંગઠનની વાત કરીએ તો અમારા સંગઠનના શહેર પ્રમુખથી લઈને દરેક કાર્યકરોએ જમીનની ગ્રાઉન્ડ લેવલનું મહેનત કરેલી છે, અને અમે જે બીજા વોર્ડો બી હારેલા છે ખૂબ નજીવા માર્જિંગે હારેલા છે, એટલા બધા વોટનું ડિફરન્સ નથી. એક કહી શકાય કે જે રીતે સલીમભાઈ વાત કરી કે અહેમદ પટેલ સાહેબના નિધન પછી જે રીતે હમણાં શહેરના અંદર ને રાજ્યના અંદર જે ખોટ વર્તાઈ રહી છે એ 110% છે. કેમ કે અહેમદ પટેલ સાહેબ એક એવું વ્યક્તિત્વ હતું જેમણે જ્યારે જ્યારે ચૂંટણી હતી એ નીચેના લોકોને બી કાર્યકર્તાઓને બી ગ્રાઉન્ડ લેવલની હકીકત એમણે જાણી છે અને એમને પ્રોત્સાહન આપેલું છે. વાત કરીને સાહેબ એક દિવસ પહેલાં, ચૂંટણીના એક દિવસ પહેલાં પોતે ગ્રાઉન્ડ પર, ભરૂચના ગ્રાઉન્ડ પર ઉતરતા હતા અને નારાજ કાર્યકરો છે, નારાજ આગેવાનો છે તેમના ઘરે જઈને, પોતે સ્વયંભૂ તેમના ઘરે જઈને બેસીને એ નારાજગી દૂર કરતા હતા. એટલે ઘણા બાબત એવી છે કે જે ઓછા માર્જિનથી અમે રહી ગયા છે ત્યાં કંઈ ને કંઈ થોડો અભાવ રહ્યો છે, પણ અમને સફળતા મળી ભરૂચ નગરપાલિકાના અંદર અમારી જે સીટો બચાવવાની. કેમ કે તમે જોયું હશે કે MIM છે, જનતા અપક્ષ છે, તેમણે ભાજપની બી ટીમ તરીકે કામગીરી કરી ભરૂચના અંદર. જે કોંગ્રેસના કહી શકાય કે કોંગ્રેસની સીટોને ડેમેજ કરવા માટે, અને મહદઅંશે એ લોકો બીજા વિસ્તારના અંદર સફળ બી રહ્યા છે. અમે ભરૂચના અંદર અમે એક મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષે તમામ લોકોએ એક સાથે રહીને એમને ફાઇટ આપીને અમારી સીટો બચાવેલી છે. તમે યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છો, જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું ઐતિહાસિક રિઝલ્ટ છે કે જે BJPને આટલી સીટ મળી છે, શું લાગે છે કોંગ્રેસમાં ક્યાં કચાશ રહી ગઈ? કચાશ તો તમે જુઓ કે ગ્રાઉન્ડ લેવલની મહેનત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહે ગ્રાઉન્ડ લેવલની મહેનત કરી છે, અને જે રીતે ટિકિટની વહેંચણી થાય છે ટિકિટના અંદર બી એમણે નવા નવા યુવાઓને ઉમેદવારી આપેલી છે, નવા વર્ગના લોકોને ઉમેદવારી આપેલી છે. કહી શકાય, મેં તમને કીધું આગળ બી એ રીતે કે જે એક સિનિયરિટી અને યુવાનોની વચ્ચે જે તાલમેલ હોવો જોઈએ એના અંદર થોડી કટાક્ષ થોડું રહી ગયું છે, એના અંદર ખામી, જે તાલમેલ હોવું જોઈએ એ નહીં રહી શક્યું. પણ મહેનત તો ગ્રાઉન્ડ લેવલની દરેક કાર્યકર્તાઓ કરેલી છે જિલ્લા પંચાયતના અંદર પણ. દર્શક મિત્રો, આ હતા ભરૂચ નગરસેવા સદનના વોર્ડ નંબર 1 અને 2ના નગરસેવકો. તેઓએ કનેક્ટ ગુજરાત સાથે મુક્ત મને ચર્ચા કરી અને જે ચૂંટણીનો જે એકદમ બિઝી શેડ્યુલ હતો ત્યારબાદ રાહતની પળો તેઓએ માણી છે, અને તેઓએ આપણા માધ્યમથી લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ લોકોના પ્રશ્નો અને વોર્ડના પ્રશ્નો હલ કરશે. આવા જ નવા વોર્ડના નગરસેવકો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.
અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।